नमस्ते विद्यार्थी मित्रों, आजनो आपणो विषय छे हिंदी। हूँ छू रेशमा टीचर। आपणे गया विडियोमां एटले के यूनिट 75 मां यसे यज्ञ लखता शीखी गया हता। आपणे कथी यज्ञ सुधी हिंदीमां लखता शीखी गया। हवे आजे आपणे यूनिट 76 जे तमारी चोपड़ीमां छे यूनिट 76 तेनी उपर लखवानुं रहेशे। पहला तो सूचना वाँचीशुं। सरखा हिंदी मूळाक्षरों ने लीटी दोरी ने जोड़ो, एटले के जे एक सरखा देखाता होय तेवा मूळाक्षरों ने आपणे जोड़वाना छे लीटी करीने। तो तमे अहीं जोई शको छो, र लख्यो छे तो सामेनी लीटीमां, अहीं र छे तो सामेनी लीटीमां जोवानुं। क्यां देखाय छे आवो सेम? तो अहीं देखाय छे ने एवो। तो आपणे आने आनी साथे जोड़ीशुं। तमारे पण चोपड़ीमां जोड़ता जवानुं। पछी छे ल, ल से लड़का। व से वजन। अने ह से हल। आवी रीते तमारे पण चोपड़ीमां जोड़वानुं छे। पहला आपणे चोपड़ीमां जोड़ता शीखी जशुं, पछी नोटमां तमारे जाते जोड़वानुं रहेशे। हवे आ यूनिट 76 पहेलुं जोड़कुं छे। ચોપડીમાં તમે જો એની બાજુમાં બીજું એક જોડકું પણ આવી રીતે જ છે। જો આમાં પણ તમારે સરખા મૂળાક્ષરો જોડવાના છે। સ સે સરબત, સ સે સટકોણ, સ સે સપેરા, અને ક્ષ સે ક્ષત્રિય। બરાબર? તો આ રીતે ચોપડીમાં જોડી લઉં। જોડાઈ ગયું, સરસ। હવે છે યુનિટ 77, તેમાં પહેલું જોડકું છે। સૂચના વાંચીશું। હિન્દી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો। એક બાજુ તમને મૂળાક્ષર આપ્યા છે અને એક બાજુ ચિત્ર આપ્યા છે। આપણે મૂળાક્ષરોને ચિત્ર સાથે જોડવાના છે। ર, ર સે રથ। લ સે લડકા। વ સે વજન। સ સે શરબત, અને સ સે ષટકોણ। તો તમારે પણ ચોપડીમાં આવી રીતે જ જોડવાનું છે। જોડાઈ ગયું? તો હવે જો એની બાજુમાં એક બીજું જોડકું આપ્યું છે, બરાબર, એમાં પણ ચિત્ર અને મૂળાક્ષરો આપ્યા છે। તો ચાલો આ ચિત્ર પણ આપણે જોડીશું। સ સે સપેરા, હ સે હલ, ક્ષ સે ક્ષત્રિય, ટ્ર સે ત્રિશૂળ, ને જ્ઞ સે યજ્ઞ। આવડે ને? જેને મૂળાક્ષરો લખતી વખતે ધ્યાન આપ્યું હોય અને બોલી બોલીને લખ્યા હોય તો એને યાદ રહે અને ફટાફટ જોડી દેવાય। હવે એના પછીનો પ્રશ્ન છે યુનિટ 78, ર, લ, વ અને ષ અક્ષરો શોધીને તેના ઉપર ગોર કરો। શું કરવાનું છે? ર, આવો ર રથ, લ સે લડકા, વ સે વજન અને સ સે સપેરા। આ ચાર અક્ષર અહીં આ અક્ષરોમાંથી શોધીને ગોર કરવાનું છે। તો ચાલો પહેલાં આપણે ર શોધીશું। ક્યાં છે આમાં ર? દેખાયો ને, પહેલો જ છે। તો એની ઉપર આપણે શું કરવાનું છે? ગોર કરવાનું છે। તમારે તમારી ચોપડીમાં ર શોધીને ગોર કરવાનો છે। પછી બીજો અક્ષર કયો છે? લ। તો લ અહીં આપ્યો છે, એની પર શોધીને આવી રીતે ગોળ કરો। એની ઉપર કલર નથી કરવાનો, લખેલો છે અક્ષર તેની બાજુમાં ગોળ કરવાનું છે, બરાબર। પછી છે વ, તો વ સે વજન શોધ્યો, અને છેલ્લો અક્ષર કયો છે? સ સે સપેરા, તો અહીં સની ઉપર ગોળ કરવાનો છે। પછી એકવાર જોઈ જવાનું, અહીંયા 1, 2, 3 અને 4 અક્ષરો આપ્યા છે, તો આપણે 4 અક્ષર ઉપર ગોળ કર્યું છે, જોઈ લેવાનું જેથી આપણે ભૂલ ના પડે ને એકાદી અક્ષર છૂટી જાય તો માર્ક કપાઈ ન જાય, માટે એકવાર ચેક કરી લેવાનું રહેશે।
યુનિટ 78 પૂર્ણ થાય છે. હવે એના પછી છે યુનિટ 79. પહેલાં આપણે સૂચના વાંચીશું. હ જ્ઞ શ અને ટ્ર અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. પહેલાં છે અહીં હ સે હલ, તો આપણે હ શોધીને ગોળ કરીશું. અહીં હ, પછી છે ય સે યજ્ઞ, તો ય સે યજ્ઞ શોધીને ગોળ કરીશું. સ સે સરબત, તો સ સે સરબત શોધીને ગોળ કરીશું. આપણે એક એક અક્ષર જોતા જવાના સૂચનામાં અને ગોળ કરતા જવાનું, જેથી આપણે ભૂળ ના પડે અને કોઈ અક્ષર બાકી ન રહી જાય. હવે છે ત્ર સે ત્રિશુલ, તો અહીં ત્ર સે ત્રિશુલ ઉપર ગોળ કરીશું. તો આજે આપણે બાળકો યુનિટ 76 થી 79 સુધી શીખીશું. આ જ બધા પ્રશ્નો તમારે નોટમાં પણ સારા અક્ષરે લખવાના રહેશે. સવાલ પણ તમારે જાતે લખવાના, સૂચના પણ લખવાની છે અને જાતે જ જોડકા પણ કે જવાબ જાતે જ લખવાના રહેશે. ચિત્ર દોરતા ન આવડે તો તમે મમ્મી પાસે દોરાવી શકો છો અથવા ચિત્રનું નામ પણ લખી શકો છો, બરાબર. આના પછીના યુનિટ આપણે આવતા વિડીયોમાં શીખીશું. અને હા, સાથે સાથે લખવાની સાથે તમારે આજે ફરીથી કક્કો એટલે કે હિન્દી મૂળાક્ષર બોલવાના રહેશે. થેન્ક યુ.